હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં. ગુડ આફ્ટરનૂન બધાને. આજે રવિવાર હતો એટલે ઉઠવામાં થઈ ગયું છે લેટ. ગુડ આફ્ટરનૂન ખુશી. ગુડ આફ્ટરનૂન બધાને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બધાને. ખુશી? સો વિચાર કહી દે એક મસ્ત મજાનો. હાલ હસવું, હસાવું અને હસતા રહેવું ને એ જીવનનો ક્રમ છે. હું દુખી છું ને બીજો સુખી છે ને એ આપણો વહેમ છે. અરે વાહ, સાચી વાત છે. કેવો લાગ્યો સુવિચાર? સરસ. આ સુવિચાર આપણા YouTube ના વ્યુઅર્સ છે મને કીધો છે. Instagram માં મેસેજ આવ્યો તો કે ખુશી દીદી આ સુવિચાર કેવો છે, એમને શેર કર્યો હતો. અમે તમારી સાથે શેર કર્યો. કારણ કે મને બહુ ગમ્યો સુવિચાર. થેન્ક યુ. એમનું નામ શું હતું, યાદ છે? ના, નામ યાદ નામ યાદ નથી. ઓકે, મેં ખાલી વાંચ્યો હતો. ઓકે, નો પ્રોબ્લેમ. જેમનો પણ હતો એમને થેન્ક યુ આવો મસ્ત મજાનો સુવિચાર શેર કરવા માટે. આજનું શું મેનુ છે? આજનું મેનુ ચોરી બટેકા છે, દાળ ભાત બધું છે. અરે વાહ, કઈ મતલબ. હાલો હાલો જમી લઈ. આજ તો તમારો સન્ડે. અડધી રાતે તો તમે પાર્ટી કરતા હતા. અડધી રાતે હું બ્રેડ ને ચટણી પાર્ટી કરતો હતો. મમ્મી અડધી રાતે બ્રેડ ને લઈને બધું બેઠા હતા. પછી હું નીંદર માં હતી એટલે હું ઉઠી. મેં શું કરો મોડા હોતા થઈ જાય મોડું ને. તમને તો ક્યાં જ ખબર હોય, હવાર પડે હવાર સુધી જાગતો હોય તમને ક્યાં જ ખબર હોય. લેટ સુધી એડિટિંગ કરતા હોય ને પછી હુતા ન હોય ક્યાં તમને. કાલ પાછું એક મૂવી તો અમે બે હાઈરે જોયું, પછી આસી સપાટી ચાલુ. હા, એક મૂવી તમે જોયું ને એના પછી બીજી પાર્ટી ગઈ રહી મેં પાછી એકલા. કાલ વેલા નવરો થઈ ગયા હતા ને 11 વાગે બધું થઈ ગયું હતું. 11 વાગે તો ઓલ બધું કામ થઈ ગયું હતું. મેં તો એક મૂવી જોઈ, તમે એક બે મૂવી જોયું. તમારું નામ પણ યાદ રાખશો એટલે તમારા નામ પણ અમને ખબર કોને શેર કર્યો એ ખબર પડે. મને ગમ્યું કે હું દુખી છું ને બીજો સુખી છે ને આપણો વેમ છે. અરે વાહ, સાચી વાત છે. બધાને એવું જોઈ, બધાને પોતપોતાના મારી માથે જ આવું બધું કેમ કર્યું, પણ એવું ન હોય. તમારા કરતા તન ગણું બીજાની માથે હોય. હા, એ સુખી થી જ રહેવાનું. આપણે મનને એમ જ માનવાનું અમે સુખી છે. હા, સાચી વાત. હા, આપણે આ પ્રોબ્લેમ એ ઓલો પ્રોબ્લેમ એવું કરતા રહીશું તો સુખ કોઈ દી નો આવે. તો તમારું દુખ આવ્યા જ કરે. હા, તો ખાલી દુખ જ દેખાય આપને, સુખ તો કોઈ દી દેખાય નહીં. જો ક્યાં ને આશિષ ને કહું કે હાલો જમવા, હાલો જમવા, તે ઉભા જ ન થાય મોબાઈલ માં જ મત. મેં કાઈ ના નત પડી, હું તો કહું છું હાલો પોતે ઉભી ન થાતી. મમ્મી પપ્પા જમવા બેસી ગયા, હાલો જમવા બેસી જાય. મેં તો ભૂખ લાગી છે મને, મેં કીધું હાલ હાલ ઉભી થાલ, તું ઉભી થાલ, હું ઉભો થાઉં. બાકી તો સોરી, મને અટપટા નામ હોય ની બાજુ મને ન ખબર હોય. જામનગર થી આવે છે. હા, મમ્મી તો ખુશ ખુશ જ રાખે. હોય
તો આપણે બધું પહેલા થોડું ઘણું કામ પતાવી દીધું છે અને બીજી વસ્તુ કે આપણે હા શ્રીખંડ લઈ આવો તમે. હું લઈ આવું હમણાં જઈને મસ્ત મજાનો શ્રીખંડ. હા મને મજા આવી જશે. તમે ઓમે ખાવો કેમ જાણે એટલે ઓમા ઓમ તો તમે આવું કરો ને તો તમને ડો આવ ઓમ તો ખાતો હોય પણ તો હું ગેસ ના બને વધારે ખાવા ઓલું થાય ને કાઈ વાંધો ના. એ તો ઓમે કેટલું ખાય છે તો એને શ્રીખંડ તો સરાઈ નો બહુ ભાળે. હા શ્રીખંડ હોય મજા આવે ને જરાક વધારે. એવો કેમ લાગે હમણાં હમણાં તો ઘણા ટાઈમ થી નથી ખાતો. કેટલે છેલ્લે લઈ આવ્યા કેટલો ટાઈમ થઈ ગયો એને? ઘણો ટાઈમ થઈ ગયો. બે એક મહિના થઈ ગયા. મને તો યાદ રાખે છે ને તમે તો મેન હો. મારે મેન વસ્તુ જ યાદ રહે બીજું કઈ યાદ ન રહે. થેન્ક યુ થેન્ક યુ. અરે તો વાતું જ આવી હોય. અને ઘણા લોકો એ વચ્ચે એમ કમેન્ટ કરી હતી કે તમે લોકો તમારા રિલેટિવ્સ કે આજુબાજુમાં નથી રહેતા. તો અમારા રિલેટિવ્સ છે ને નવસારીમાં કોઈ રહેતું નથી. એક બે જણા છે બસ એ જ. બાકી બધા છે ને મોરબી છે ને જામનગર છે ને બધા એવી રીતે રહે. રાજકોટ છે ને એટલે છે ને આવવા જવાનું ઓછું થાય. કારણ કે હવે કાંઈ પ્રસંગ હોય કાંઈ એવું હોય ને તો જ આવવાનું થાય. એમ ત્યાંથી 500 કિલોમીટર આવો ને જવાનું અમારે થઈ જાય. કે એક દિવસનો પ્રસંગ હોય તો એમાં તો અમે જાય નહીં. હજી નાનો મોટો પ્રસંગ હોય તો અમે અવોઇડ કરી. પ્રસંગમાં તો અવોઇડ જ કર. કારણ કે જો ઈ તો કન્ટિન્યુ આવતા હોય તો આપણે કન્ટિન્યુ તો આજ પછી તો વરી બે દી પછી હોય વરી પછી તો વરી બે દી પછી એ રીતે ન જાય. કે બાકી લગ્ન હોય કે કોઈ મોટો પ્રસંગ હોય ને તો અમે જરૂર જાય. હા વરી અમારે એક લોકોને આવવાનું ઓછું થાય. કારણ કે કઈ પ્રસંગ એવું કઈ તો હોય નહીં એટલે બધાને કામ ધંધામાં બધા બિઝી હોય અત્યારે. અને અત્યારે ને આ બાજુ કોઈ રિલેટિવ્સ નથી ને બીજા તો બીજા અમારી ઘરે કઈ પ્રસંગ હોય તો બધા આવે. સાચી વાત છે. અમારી ઘરે પ્રસંગ હોય તો આવે. બાકી અમે એક જ જાય નવસારી માં મમ્મી ની બાકી બધા જામનગર સાઈડ ની બાજુ. હા મારા મામા લગન ગીત કે ભજન કે કઈ પણ. હાલો લગન ગીત ગાઈ નાખું. અરે વાહ હાલો ગાઈ નાખો. કુવાને કાંઠે રે બેડલા ઘસી ઉજરા થાય. આગળ રે ખુશીઓ રાણી પાણી ભરવા જાય. આગળ રે ખુશીઓ રાણી પાણી ભરવા પાછળ રે આશીષ ઘોડા પાવા જાય. પાછળ રે આશીષ ઘોડા પાવા જાય. ઊભી રે પાણિયારી કરું તારા બેડલિયાના મૂળ. ઊભી રે પાણિયારી કરું તારા બેડલિયાના મૂળ. ઉપાર્યો સસરાના કુંવર ઉપાર્યો માતાના જાયા નથી કરવા મૂળ. અમારા બેડલે તમારા ઘોડા રાણી રાણી અમારા ઘર ની રાણી જ છે. સાચી વાત છે. રાણી જેમ રાખો છો એટલે મારે કેવું પડે ને કે હા સાચી વાત છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એવું કરું પડે. અહીંયા રોંડી આલે હે કેની રોંડી આલે હે? સિંગ ને ચણા.
સિંગ ને ચણા મસાલા, સિંગ ને મસાલા ચણા ની રોંડી આલે. આજે શાક રોટલા નો ખાતા, મમ્મી આઈ સિંગ ચણા ખાતા. કોકોક ની બાજુ ભેરવવી પડે. અરે વાહ મમ્મી, તમે દરરોજ તો મને ભજન ને એવું સંભળાવો ને, અને આપણા વ્યુઅર્સ ને આજે હું તમને એક વસ્તુ સંભળાવું. અરે જોવો, તમે મોં જોરદાર મોજ પડી જવાની છે તમને બધા. અરે એક નંબર. ખુશી રાણી વારે ઘડીએ ખા ખા કરે છે, કોઈનું માને નહીં તોય દાબ દાબ કરે છે. ને આશીષભાઈ વારે ઘડીએ ટોક ટોક કરે છે. કેટલી વાર ખુશી ખાઈ નઈ હું તમને બતાવીશ. જો બપોરે જમીમાં બરોબર અત્યારે હવે થી કેટલું ચાલુ થઈ છે. આપણે શું વાંધો. બધું કરે માળા આમ જોવો તો આ કરો તો હાચા હોય ને હાચા તો આ કરો. હજી અહીંયા ગીત ગાઈ બેઠા, મારી કેળા ની વેફર લઈ કરવું પણ હું એટલી પાકી હું, મારા હાથ ને થારા તોય મેં શૂટ કર્યું. તો મુઠિયા ઢોકળા. અરે વાહ, આપણે જે પેલા બનાવ્યા હતા રેસીપી માં કીધું હતું, આપી દીધી હતી ભાત ને બાજરા નો લોટ ને અંદર મરચી ને ખાંડ ને લીંબુ ને બધું મિક્સ કરીને પછી આમાં બાફવા મૂકી દેવાના, પછી આપણે વઘાર નાખવાના તલ ને બધું અંદર નાખીને પૂરું. ઓકે, આજે કઈક બીજું બનાવવું નતું કેમ કે કાલે ગેસ્ટ આવે છે, પછી ત્યારે બનાવવાનો તો આજે રેડી કરનારજો એકદમ મસ્ત મેનુ. અરે વાહ, એક મેનુ માં એક આઈટમ તો ફિક્સ થઈ ગઈ છે, શ્રીખંડ. શ્રીખંડ તો હોય જ. હા હા, બનાવી નાખો પછી ખાઈ લે. જો હું બ્રેડ નું પેકેટ લઈ આવ્યો તો ને, હવે આટલું વધ્યું છે, હવે આજે હું લગભગ બ્રેડ ચટણી નો પ્રોગ્રામ કરી નાખીશ રાતે, એટલે પતી જાય. બ્રેડ ચટણી નો પ્રોગ્રામ તો કરવો પડે ને ભાવે ભાવે. મને તો બ્રેડ જામ, બ્રેડ ચટણી, બ્રેડ બ્રેડ બધી ભાવે. કપ સિરપ પડ્યું હોય અંદર નાખીને ખાઈ જતો હોય છે. ઓ ચોકલેટ સિરપ ને? અરે ચોકલેટ સિરપ કપ સિરપ. હું વિચાર કરું કે આ
કફ સિરપ કીધું હે મેં કીધું આ કફ સિરપ કા કીએ કીધું ચોકલેટ પાછી મન નો ભાવે એવું નો ભાવે મને જામ ભાવે પાછી ને ચટણી હોય તો ચટણી બધી ભાવે બાકી જામ ઓલી ચોકલેટ વાળી વસ્તુ નહીં કફ સિરપ એમને પીવરાવે છે. તો સાનુબેન આવ્યા છે બાય કરવા હારું. સાનુબેન પાછી મહેંદી મૂકી આવી લગન હોય ધૂપવી ન પડે શું. અરે વાહ વાહ અઠવાડિયા પછી કે ક્યાં બસે હાલો મૂકી જાવ હાલો દ્વારકાધીશ માં મૂકી જાવ બસ રાત્રિભોજન આજે તો મુઠિયા ને ભાખરી મોજ મસ્તી કરી આવી કન્ફ્યુઝન થઈ જાય પપ્પા ને ભાણિયા ને ઘરે આજે જી આવી હાલો નીકળી હાલો જય શ્રી કૃષ્ણ ભાભી જય શ્રી કૃષ્ણ એ ટકુ એમ નું પાડોશી નું છે મંચુરિયન મગાવ કે વડાપાવ મગાવી લઈ આવી કે કઈ ખાવું હોય તો કે વેલા કે ચા નહી બને ખાવું નથી જમીન આવ્યા હી મે કીધું અને ચાય નથી કોઈ અમારે પીતું અને શરબત ને કઈ નથી બનાવ અત્યારે અમે શિયાળો શિયાળા જેવું શું આમ ઠંડ ગરમી ને ઠંડી ભેગી થાય ને તો શરદી થઈ જાય. હા પાછી કીધું ખુશ આ હે ને મેડમ શરદી નો કોઠો લઈને બેઠા હે તો અત્યારે એને નથી પીવા દેવું અત્યારે મને આઈસ્ક્રીમ કોઈ ખાવા નથી દેતો એને આઈસ્ક્રીમ તો કેદું ની ખાવી પણ ખાવા નથી બોલતી કા ભાભી ના અત્યારે નહીં ખાવાની બેટા જો બપોર તડકો પડે હવાર માં ટાઈટ પડે પછી વરી શરદી થઈ જાય તો વરી ગળામ તને પ્રોબ્લેમ હા વરી પાછી દવા આપડા બેનો માઇન્ડ આપડા બેનો માઇન્ડ એટલે ગેમ હવે હું કઉ જયારે ચાલુ કરી ને ત્યારે જ કઉ બધા રમશું ચારે હાલો ગેમ નું સેટઅપ કરી નાખ્યું છે. ગેમ પેલા કહી દઉં તમને કઈ ગેમ અમે ગોઈતી આ વખતે આ વખતે છે ને ગેમ આવરી થઈ કે આ બધું સર્કલ માં રાખી દીધું પછી હું કરવાનું ખુશી અરે વાહ ખીચામાં નાખી દેવાના ફટાફટ લસણ પડ્યું છે આ લસણ ની કળી ને તો ખવડાવવામાં આવશે ઓકે કાજુ છે આ બદામ છે આ 500
હાલો જો પપ્પા થી ચાલુ કરી, પપ્પા ફેરવે હે. પપ્પા ના હાથ માં આવ્યો 20 રૂપિયા. પપ્પા ને 20 ની કટકી થઈ ગઈ છે. મમ્મી નો વાર અહીંયા મમ્મી ફેરવવાનું ચાલુ કરે છે. મમ્મી ફેરવો. હાલો કઈ નું આવ્યું લ્યો, તમારામાં કઈ નું આવ્યું. હવે ખુશી નો વારો હે, ખુશી ની નજર 500 ની નોટ ઉપર. ખુશી એ ચાલુ કર્યું હે ફેરવવાનું. ધુઆધાર સ્ટેટસ જી ચાલુ હે અહીંયા. હલો 1 2 ભાઈ જો આ તમારો વારો ફેલ ગયો છે. ને તમને કહી દઉં, આમ ફેરવવાનું હોય ફેરવવાનું આમ જ હોય, એટલું તો તમને જ ખબર. તો હવે મારો વારો. તો હવે તમે મોબાઈલ પકડો. હલો આપડો અહીંયા છે ને, થોડુંક વાર 3 આંટા ફરી અહીંયા જ ફરશે પાછું, બરોબર. 500 ની નોટ લીધી મારી, 500 ની નોટ જવાની જોઈ લે તું. પૈસા ઉડી ગયા, બધા પૈસા વીણાઈ ગયા હે. પપ્પા એમ મમ્મી એ કટકી કરી હે. જોઈ જો હરખું એવું. હું આવશે આ વખતે. હાલો હાલો જલ્દી હાલો. તમને બધાને એમ લાગતું કે ખાટો નહીં, ખાઈ ગયા, ખવાઈ જાય. તો ચાલો આ વિડીયો ને અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો શું કરવાનું, ખુશી લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ બધાને. ચાલો બધાને બાય, ગુડ નાઇટ.